બારડોલીમાં બે મહિના પૂર્વે થયેલા પ્રેમ લગ્ન બાબતે યુવક યુવતીના પરિવાર વચ્ચેનો વિવાદ મારા મોરે સુધી પહોંચી ગયો હતો. જે મામલે ગત મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે બારડોલીના ગાંધી રોડ પર અક્ષા મસ્જિદ નજીક યુવક અને યુવતીના પરિવાર વચ્ચે ફરી વિવાદ થયો હતો. આ દરમિયાન યુવતીના પિતાએ યુવતીના પિતા પર ચપ્પુના ઘા વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે અને તેના પરિવારના છ જણા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બારડોલીના ગાંધી રોડ પર આવેલ અક્ષા મસ્જિદ નજીક આરઝુ બંગલોમાં રહેતા આશિફ ખાન જુલ્ફીકાન ખાન બારડોલી કડુદરા રોડ પર બ્લુ ડાયમંડ નામની હોટલ ચલાવે છે. તેમની નાની દીકરી આશિયાના નગરમાં રહેતા યાસિન મેમનના પુત્ર એલિસ સાથે બે મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. આસિફ ખાન અને તેના પરિવારને મંજૂર ન હોય બંને પરિવાર વચ્ચે તકરાર પેદા થઈ હતી. આ મામલે 23 સપ્ટેમ્બરના રોજ બંને પરિવારો વચ્ચે મારામારી થતા બારડોલી પોલીસ મથકમાં સામે ફરિયાદ થઈ હતી. દરમિયાન ગત મોડી રાત્રે આસિફ ખાન તેના પરિવારજન સાથે નાનાભાઈ આબિદ ખાનના ઘરમાં બગીચામાં બેઠા હતા. તે સમયે યાસિન મેમણ તેના સાગીર હતો. જીગા ટેલર અને એક અજાણ્યો ઇસમ યાસિન મેમણના બે પુત્ર અલ્તાફ અને એલિશ તેમજ યુનિસ મેમણ ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં બેઠેલા આસિફ ખાન અને તેના પરિવારના લોકો સાથે બોલાચાલી કરી હુમલો કરી દીધો હતો. યુનિસ મેમણે આસિફ ખાનના બંને હાથ પકડી રાખી યાસિને તેના પર ચપ્પુ વડે હુમલો કરતા આસિફ ખાન નીચે પડી ગયા હતા. દરમિયાન આબિદ ખાનને એલિસે સ્ટીલના પાઇપ વડે માર મારતા હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યો હતો અને આસિફ ખાનના દીકરા ઝકવાન અને ભત્રીજા રેઝાન પણ એલિસ અને યાસિન મેમણે પાઇપ અને બેલ્ટ વડે માર માર્યો હતો. બોમાબોમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવતા યાસિન અને તેના સાગીરો તો નાસી છૂટ્યા હતા, જ્યારે આસિફ ખાન સહિત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો બારડોલી પોલીસે ઇજાગ્રસ્ત નામના નિવેદનના આધારે આબિદ ખાનની ફરિયાદ લઈ હુમલો કરનાર તમામ 6 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હું આસિફ ખાન, યાસિન મેમણે મારા પર ચાકુથી હુમલો કર્યો મારા ઘરની બહાર ઉભો હતો ત્યારે, અને પછી એના હુમલો કર્યો ત્યાર પછી મને બહુ કંઈ ખ્યાસ યાદ નથી. મારા મિત્ર અને મારા ફેમિલીવાળાએ મને સરદાર હોસ્પિટલમાં દાખલ કર્યો. પછી પોલીસ આવી અને પોલીસે મારી પાસે જે સવાલ પૂછ્યા એના મેં સાચા જવાબ આપ્યા છે અને પોલીસે એની કાર્યવાહી આગળ કરી છે. કારણ શું? એ જૂની અદાવતના હિસાબે એણે મારા પર હુમલો કર્યો છે, એણે અને એના છોકરા હોય અને એના બે સાથીદાર હોય. આગળ આગળ બી મને એણે ધમકી ફોન પર આપી છે જેની રેકોર્ડ મારી પાસે છે.